આગામી 9 ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણી અનુસંધાને કલેક્ટર હર્ષદભાઈ પટેલ દ્વારા મતદારોને જાગૃત કરવાના હેતુસર મતદાર જાગૃત રથનો પ્રારંભ કરાવાયો. આગામી તારીખ 9 ડિસેમ્બરના વિધાનસભાની ચૂંટણી જિલ્લાની 7 બેઠકો ઉપર યોજાવાની હોય ત્યારે મતદારોને મતદાન પ્રક્રિયા સહિતની માહિતીથી અવગત કરાવવાના હેતુસર કલેક્ટર હર્ષદભાઈ પટેલના અધ્યક્ષસ્થાનેથી મતદાર જાગૃતિ રથનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના માધ્યમથી લોકોને જાગૃત કરવાના હેતુસર 20 દિવસ દરમિયાન જિલ્લાના દરેક તાલુકાઓમાં મતદારો પોતાના નામની યાદી એવીએમ તથા પ્રથમવાર વીપેડના ઉપયોગ થવાનો હોવાથી તેનો ડેમોન્સ્ટ્રેશન દ્વારા માહિતી આપવી સહિતના પ્રશ્નોને હલ કરવા અને નિષ્પક્ષ મતદાન કરવાના હેતુસર મતદાર જાગૃત રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તમે મીડિયા બતાવો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યની વિધાનસભા માટેની ચૂંટણીઓની અત્યાર સુધી અમલમાં છે અને આપણી 9 ડિસેમ્બરના રોજ ભાવનગર જિલ્લામાં જે વિધાનસભાની બેઠક ઉપર મતદાન થવા માટે જઈ રહ્યું એ પહેલાં મતદારો એ ચૂંટણીની પ્રક્રિયાથી વાકેફ થાય, મતદારાજીમાં એમનું નામ છે પોતાનું એ ચકાસી લે, ચૂંટણીની પ્રક્રિયામાં કેવી રીતે એમને મતદાન કરવાનું હોય, ઈવીએમ કેનો ઉપયોગ કરી શકાય. આ વખતે જે વીવીપેટ આપણે જોડ્યું જેમાં જ્યારે મતદાર મતદાન કરશે એ જ સમયે એમને કોને મત આપ્યો છે એની સ્લીપ પણ જે વીવીપેટમાં નાની વિન્ડો હશે, નાની બારી હશે, એને નથી જોઈ શકાય. એટલે આ તમામ બાબતોથી જે મતદારો છે એ જાગૃત થાય અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ રથ ફરશે, એનાથી મતદાન કરવા માટે પણ લોકો પ્રોત્સાહિત થશે અને ખૂબ મોટા પ્રમાણમાં મતદાન થાય. તટસ્થ રીતે પ્રામાણિક રીતે મતદારો મતદાન કરે, કોઈપણ જાતના લોભ લાલચ ડર વગર મતદાન કરે અને આખી ચૂંટણીની પ્રક્રિયા જે છે એમાં મતદારને જે એ પ્રક્રિયાથી પરિચિત થવાનું છે, પોતાના અધિકારથી પરિચિત થવાનું છે, એ બધી બાબતો સાથેનો આ સ્વીપ અમારો જે મતદાર જાગૃતિ રથ છે એ જિલ્લામાં 20 દિવસ સુધી ફરશે અને એના દ્વારા વધારે લોકો સુધી મતદાન માટેનો મેસેજ